આકરી ગરમીમાં દ્વારકા જિલ્લાના બે ગામના સરપંચે પોતાની વાડીના કૂવામાંથી પાણીનું વિતરણ શરૂ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામોના સ્થાનિક જળ સ્ત્રોત્ર ઘટી ગયા છે, ત્યારે બે ગામમાં સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યાં અન્નક્ષેત્રનું કાર્ય પણ ચાલુ હોય છે, તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ ઢોર અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતાં સરપંચે આ પહેલ કરી હતી. બે ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ ગામથી 4 કિલોમીટર દૂર પોતાની વાડીએથી ઉનાળુ પાક માટે પાણી આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. 5 કિલોમીટર દૂર મારી વાડી આવેલી છે માયાની ફાર્મ હાઉસ, જેમાં કૂવામાં સારો એવો પાણી છે. દિવસમાં લગભગ 5 થી 7 કલાક પાણી ચાલે છે. પછી એવું વિચાર્યું કે એ પાણી આપણે ગામને પીવડાવવા માટે ઉપયોગ લેવાનું છે, તો એ પાણી મેં સીધા ત્યાં રોડ પર લાઈન આવેલી છે નર્મદાની, એમાં કનેક્શન આપી અને ગામનો જે ટાંકા છે, જે પાણી નળની વ્યવસ્થા છે, એમાં પાણી ભરી અને ગામને પાણીની પૂર્તતા કરીએ છીએ. ઉનાળાની સિઝન છે ત્યારે અમારે ગામમાં પાણીની બહુ અછત પડી. નર્મદાનું પાણી આવે છે પણ ઓછું લિમિટેડ પાણી આવે છે, એટલે પૂરું પહોંચે તેવું ન હતું. ત્યારે અમે બધા ગામના આગેવાનોએ સરપંચશ્રીને રજૂઆત કરી અને ગામમાં પાણી ચાલુ કરાવ્યું.